વર્ષ બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા બધા ચુકાદા આપવામાં આવેલા છે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં અસર કરે તેવા છે ઇન્ડિયન પિનલ કોડ સી તેમાં ઘણા બધા સુધારા આપણને જોવા મળે છે આમ જોવા જઈએ તો સંસદમાંથી કોઈ બિલ પસાર થયા નથી પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા જે છે તે નજરી અદાલત તરીકે કામ કરે છે એટલા માટે તે આપણી જે પ્રક્રિયા હોય તેમાં ગ્રાહ્ય ગણવામાં આવે છે માટે જ આપણે ધ્યાનમાં લઈએ કે આ વર્ષે દીપક મિશ્રાની પાંચ જજની બેઠકે કયા કયા ચુકાદા આપેલા છે અને તે ચુકાદાની આપણા કાયદામાં ક્યાં અસર છે તેની આપણે વાત કરીશું સાથે સાથે ભારત દેશમાં જે વિવિધ ઘટનાઓ બનતી હોય છે તો તેના સાથે પણ રાષ્ટ્રપતિ દ્વારા કોઈ વડહુકમ બહાર પાડવામાં આવ્યો હોય કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારના સ્પેશિયલ કાયદા માટેની જોગવાઈ કરેલી હોય તો તેની પણ આપણે વાત કરીશું ઇન્ડિયન પિનલ કોડ શરૂઆત કરીએ તો ઇન્ડિયન પિનલ કોડમાં કલમ નંબર એકસો એ કલમ નંબર એકસો ધ્યાનમાં લેવામાં આવશે તો મોબ લિન્ચિંગ એટલે કે ટોળાનું કૃત્ય ટોળાના કૃત્ય દ્વારા કોઈપણ પ્રકારની પબ્લિક પ્રોપર્ટી અથવા તો કોઈપણ પ્રકારનું નુકસાન થાય છે તો આ અગાઉ આવા ગુના નોંધવામાં આવતા ન હતા પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારને આગ્રહ કર્યો છે કે મોબ લિન્ચિંગ અંગે અલગ કાયનૂન બનાવે એટલે કે અલગ પ્રકારનો એક કાનૂન તૈયાર કરવામાં આવે ત્યાં સુધી અહીં કલમ નંબર એકસો ત્રેપન એ ઇન્ડિયન પિનલ કોડની આ કલમ હેઠળ મોબ લિન્ચિંગના ગુના એ નોંધવાના રહેશે તો ટોળાનું કૃત્ય ગુનાપાત્ર છે અને એકસો ત્રેપન એ હેઠળ નોંધવામાં આવશે મિત્રો એ ધ્યાન રાખીએ કે આ ટોળાના કૃત્યમાં કોઈનું મોત નીપજી જાય છે તો કલમ નંબર ત્રણસો ને ચાર હેઠળ તે ગુનો બનશે તે પણ આપણે ધ્યાનમાં લેવાનું તો અહીંયા જ્યારે કોઈ મૃત્યુ નથી નીપજતું ત્યારે એકસો ત્રેપન એ હેઠળ આ ગુનો નોંધવામાં આવશે બીજી વાત હવે આપણે કરીએ બળાત્કાર અંગે તો કલમ નંબર ત્રણસો છોતેર ડબલ એ અને કલમ નંબર ત્રણસો છોતેર એ બી આ બે સેક્શન રાષ્ટ્રપતિના વટુકમ દ્વારા જારી કરવામાં આવેલી છે જેમાં વાત કરવામાં આવી છે કે બાર વર્ષથી નાની સ્ત્રી ઉપર બળાત્કાર જો બાર વર્ષથી નાની સ્ત્રી ઉપર બળાત્કાર કરવામાં આવે છે તો સજા ફાંસી તો ફાંસીની સજાની જોગવાઈ કલમ નંબર ત્રણસો છોતેર ડબલ એ માં કરવામાં આવેલ છે તેની સાથે એ માં એવું દર્શાવ્યું કે બાર વર્ષથી લઈને સોળ વર્ષની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારવામાં આવશે તો તેમાં આજીવન કેદ તો શિક્ષા કરવામાં આવશે તો અહીં કઠુઆમાં જે ઘટના બની હવે કઠુઆ જે છે જમ્મુ કાશ્મીરનો ભાગ છે જમ્મુ કાશ્મીરમાં આ ઘટના એટલે કે ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડતો નથી ત્યાં રાજ્યપાલ દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ જો આવી ઘટના ભારતમાં બનશે તો તો રાષ્ટ્રપતિ દ્વારા આવા પ્રકારનો વટહુકમ બહાર પાડીને બે કલમ ત્રણસો એટલે કે ધ્યાનમાં લેવામાં આવેલ છે એના પછી જે વધુ પડતા ગુજરાતમાં ગુના બનતા હતા તે હતા ચેઇન સ્નેચિંગના ગુના આ ચેઇન સ્નેચિંગને આપણે ગુજરાતીમાં ચીલ ઝડપ પણ કહી શકીએ છીએ એટલા માટે ગુજરાત સરકાર દ્વારા સંસદને એક ભલામણ કરવામાં આવી કે ચેઇન સ્નેચિંગ અંગે એક અલગ ગુનો બનાવવામાં આવે તો અલગ કોઈપણ પ્રકારની જોગવાઈ મૂકવામાં આવે ઇન્ડિયન આ અગાઉ ચેઇન ગુના કાં કાં તો ચોરીમાં આવતા તો લૂંટમાં આવતા એટલે કે જે પ્રમાણેનું તથ્ય હોય તે પ્રમાણે નોંધવામાં આવતા જેના કારણે એકદમ સ્પષ્ટતા ન હતી એટલા માટે તેના જે આરોપીઓ હતા તેને ઝડપથી બેલ એટલે કે જામીન મળી જતા હતા તો આ ગુનાને વધે વધારે ગંભીર બનાવવા માટે ગુજરાત રાજ્ય સરકારે સંસદને ભલામણ કરી હતી અને સંસદ દ્વારા બે કલમો ચેઇન સ્નેચિંગના ગુના માટે પસાર કરી આપવામાં આવેલ છે તો આ જે બિલ પસાર થઈ ગયું તેમાં કલમ નંબર ત્રણસો એસી એ અને કલમ નંબર ત્રણસો બી આ બે કલમ જેમાં ચેઇન સ્નેચિંગની વાત કરવામાં આવી છે ચેઇન સ્નેચિંગ એટલે કે ચીલ ઝડપ આ ચીલ ઝડપના ગુનામાં દસ વર્ષની શિક્ષા કરવામાં આવશે મિત્રો આ બધી શિક્ષાઓ મેક્સિમમ છે તો પાંચ વર્ષની શિક્ષા કરી શકાય છે તો આવી રીતે મિલકત સંબંધી ગુનામાં બે કલમો નવી ઉમેરવામાં આવી ત્રણસો એ અને ત્રણસો બી જેને આપણે ચેઇન સ્નેચિંગ અને ચીલ ઝડપ પણ કહી શકીએ છે એના પછી આપણે વાત કરીએ કલમ નંબર ત્રણસો ને સિત્યોતેર વિરુદ્ધનું કૃત્ય વિરુદ્ધના કૃત્યમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ગેરસમજ હોય છે કે આ કલમ રદ થઈ ગઈ અથવા તો નીકળી ગઈ અથવા તો ઘણા લોકો એવી વાતો કરે છે કે હવે આપણે આઈપીસી માં પાંચસો અગિયારની જગ્યાએ પાંચસો ને દસ કલમ રહેશે કારણ કે ત્રણસો સિત્યોતેર રદ થઈ ગઈ તો આવી બધી અટકળો આવી બધી ગપ્પેબાજી કરવાની નથી એ બહુ જ સ્પષ્ટતાપૂર્વક ધ્યાનમાં રાખવાનો છે કે અહીંયા આ કલમ રદ નથી થઈ પરંતુ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ અમુક સિચ્યુએશન જ લાગુ પડે છે જે ગુનો બનતી નથી જેમ કે સૃષ્ટિક્રમ વિરુદ્ધના કૃત્યમાં કોઈ પણ પ્રકારનું જાતીય કૃત્ય પશુ પ્રાણી સાથે કરવામાં આવે તો તેને સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કહેવામાં આવે છે બીજું કોઈ પણ પુરુષ ઉપર બળાત્કાર કરવામાં આવે છે તો પુરુષ સાથે કોઈ જાતીય કૃત્ય કરવામાં આવે છે તો તેને પણ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કહેવામાં આવે છે કારણ કે પુરુષ ઉપર બળાત્કારનો ગુનો દાખલ થઈ શકતો નથી એટલે પુરુષ ઉપર બળાત્કાર થઈ શકતો નથી આપણી ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે એના પછી સમલૈંગિક વ્યવહારો જે સમાન લૈંગીના વ્યવહારો હોય તો તેમાં પણ આપણે આ જ ગુનો નોંધીએ છીએ તો અહીંયા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ફક્ત સમલૈંગિક વ્યવહારો સંબંધિત આપેલો છે તો અહીંયા સમલૈંગિક વ્યવહારો જે છે તેમાં ચાર જાતિ આવે છે એલજી બી ટી તો એલજીબીટી દ્વારા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવે એટલે કે બને તો તે અંગેની પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરેલી છે કે આ સમલૈંગિક વ્યવહારમાં તે વ્યક્તિ એટીન પ્લસ એટલે કે અઢાર વર્ષથી મોટી ઉંમરનો હોવો જોઈએ વધતા સંમતિ હોવી જરૂરી છે તો જ એ ગુનો બનતો નથી બાકીના તમામ કેસમાં એ ગુનો બને છે તો કલમ નંબર ત્રણસો સિત્યોતેર હજુ ચાલુ જ છે તો આપણે આ વાતને ધ્યાનથી સમજીશું એના પછી કલમ નંબર ચારસો સત્તાણું જેમાં વ્યભિચાર અંગેની વાત કરવામાં આવેલી હતી વ્યભિચાર અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે પહેલા તો વ્યભિચાર સમજી લે તો વ્યભિચાર એવું કહેવા માંગે છે કે એક્સ અને વાય પતિ પત્ની છે એક્સ પતિ છે વાય પત્ની છે પુરુષ છે જેમાં એક્સ ઝેડ ઉપર ગુનો દાખલ કરી શકે અને ઝેડ ને પાંચ વર્ષની શિક્ષા થઈ શકે છે અહીંયા આ ઝેડ એકલો જ આરોપી ગણવામાં આવે છે અહીં વાયની સંમતિ છે એટલા માટેને બળાત્કાર કહેવામાં નથી આવતો તો અહીંયા સુપ્રીમ કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવી તે એવી હતી કે શા માટે ઝેડ એકલો જ સજા ભોગવે કારણ કે અહીંયા પણ પણ છે તો સજા મળવી જોઈએ બંધારણના અનુચ્છેદ નંબર ચૌદમાં સમાન કાયદાની જોગવાઈ આપેલી છે તો અહીંયા બંને સરખા જ ગુનેગાર છે તો બંનેને શિક્ષા મળવી જોઈએ સુપ્રીમ કોર્ટે આ અરજી સાંભળીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે હવે આ ઝેડ જે છે તેને પણ આપણે ગુનેગાર ગણીશું નહીં એટલે કે ઝેડ ઉપર પણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે નહીં તો અહીં ઝેડ ઉપર કલમ નંબર ચારસો ને સત્તાણું એ લગાડવામાં નહીં આવે પરંતુ એનો મતલબ એવો નથી થઈ રહ્યો કે વ્યભિચાર એ ગુનો નથી વ્યભિચાર હજી પણ ગુનો રહેશે જ કારણ કે આ એક કૃત્ય ગેરકાયદેસર કૃત્ય જ છે પરંતુ આ વ્યભિચારની જે અસરો છે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે પરંતુ વ્યભિચારના ગુનાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અસરો એટલે શું તો એને સમજીએ દાખલા તરીકે વાય અને ઝેડના સંબંધના કારણે એક્સને ખોટું લાગે છે અથવા એક્સને એવું લાગે છે કે મારી સાથે દગો થઈ ગયો કરી લે છે તો અહીં વાય અને ઝેડે આપઘાતનું દુષ્પ્રેરણ કરેલું છે અને આ બંને જણાને કલમ નંબર ત્રણસો છ હેઠળ શિક્ષા થઈ શકે છે દાખલા તરીકે એક્સ આપઘાત નથી કરતો પરંતુ એક્સને વાયને છૂટાછેડા આપવા છે તો અહીંયા છૂટાછેડાનો હક પણ શું રહે છે ચાલુ રહે છે બીજું વાયને ભરણ પોષણનો અધિકાર પણ રહેતો નથી જો આપણે એવું માનતા હોય કે વ્યભિચારે ગુનો નથી તો તેની અસરો પણ વોઇડ થઈ જાય નલ થઈ જાય પરંતુ વ્યભિચારે ગુનો જ છે પરંતુ તેની કાર્યવાહી કરવાની નથી તેમાં જે ઝેડને ગુનેગાર ઠરાવીએ છીએ તે ગુનેગાર ઠરાવવાનો નથી પરંતુ તેની અસરો એ હજી પણ ચાલુ જ રહેશે જેમ કે આપઘાત કરશે તો ત્રણસો છ બંને ઉપર લાગશે અને એક્સને ને વાયને છૂટાછેડાનો અધિકાર છે અને વાય ભરણ પોષણ માંગી શકતી નથી તો આ બાબત આપણે ધ્યાનમાં લઈએ આની સાથે આપણે સીઆરપીસી ની કલમને પણ ધ્યાનમાં લઈએ કે 497 માં સીઆરપીસી કલમ નંબર 198 પ્રમાણે ગુના નોંધાતા કલમ નંબર 198 પ્રમાણે સીઆરપીસી માં લગ્ન સંબંધિત જે ગુનાઓ હોય તેની પ્રક્રિયા અંગેની વાત કરવામાં આવેલી છે તો અહીંયા વેબિચારના ગુનાની જે પ્રક્રિયા હતી એ સીઆરપીસી ની કલમ નંબર 198 1 અને એકસો અઠ્ઠાણું બે હેઠળ નોંધવામાં આવતા અને તે મુજબ પ્રક્રિયા કરવામાં આવતી હતી પરંતુ અહી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હવે કિસ્સામાં અઠ્ઠાણું એક અને બે પ્રમાણે કોઈ પ્રક્રિયા કરવાની રહેશે નહીં બરાબર તો એટલી સ્પષ્ટતા આપણને સીઆરપીસીમાં માં પણ કરવામાં આવેલી છે ક્લિયર બીજો એક જે સુધારો છે તે સુધારો છે કલમ નંબર ચારસો અઠ્ઠાણું એ 498A જેને ગુજરાતીમાં 498 ક પણ કહીએ છીએ આ 498A માં જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે છે કે અહીંયા પહેલા ગંભીર ગુનો હતો પછી તેને પાછો હળવો ગુનો બનાવવામાં આવ્યો અને આ વર્ષે પાછો દીપક મિશ્રાની જે જજની બેઠક હતી તેણે પાછો આ ગુનાને ગંભીર ગુનો બનાવી દેવામાં આવેલો છે 498 એમાં જોગવાઈ છે કે પતિ અને સાસરિયા પક્ષ દ્વારા સ્ત્રી ઉપર આચરવામાં આવતી ક્રૂરતા તો તે ગુનો પહેલા નોન કોગ્નિઝેબલ હતો એટલે કે પોલીસ વગર વોરંટે ધરપકડ ન કરી શકે પરંતુ હવે આ ગુનાને કોગ્નિઝેબલ બનાવી દેવામાં આવેલો છે એટલે કે પોલીસ વગર વોરંટે હવે ધરપકડ કરી અગાઉ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જ આને બિન જામીન પાત્ર આવેલો હતો પરંતુ આ વખતે ફરીવાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેમાં તેને બિનજામીન પાત્ર ઠરાવવામાં આવેલો છે અગાઉ જામીનપાત્ર હતો હવે પાછો કેવો થઈ ગયો નોન બેલેબલ એટલે કે બિન જામીન પાત્ર ઠરાવવામાં આવેલો છે અને સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે આ કલમ હેઠળ જે શિક્ષા મળશે તે હળવી કરી શકાશે નહીં એટલે કે એ સજામાં ઘટાડો પણ કરી શકાશે નહીં તો આ પ્રકારની સ્પષ્ટતા આપણને કલમ નંબર ચારસો અઠ્ઠાણું એમાં પણ કરવામાં આવેલી છે તો અહીં તમારી એક્ઝામ માટે ખાસ ઉપયોગી આ બધી સેક્શન્સ છે કે જે તમને એક્ઝામમાં મદદરૂપ થઈ શકે છે આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે આ વિડિયોને લાઇક કરી આપના મિત્રો સાથે પણ આ માહિતીને શેર કરશો સાથે સાથે યુટ્યુબ ચેનલ ક્રેક જીપીએસસીને સબસ્ક્રાઈબ કરી તેની પાસેના બેલ આઇકન પર ક્લિક કરી એલર્ટ ઓન કરો જેથી અમે જેવા નવા વિડીયો યુટ્યુબ પર મૂકીશું તરત જ આપને તેનો મેસેજ મળશે થેન્ક યુ